તો પાલનપુર બાદ વાત કરીએ થરાદની, તો થરાદમાં પોલીસ હવે લોકડાઉનને લઈ ગંભીરતા દર્શાવી રહી છે અને ઘરેથી બિનજરૂરી લટાર મારતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થરાદમાં પોલીસ આવા બિનજરૂરી લટાર મારતા લોકો સામે આગામી સમયમાં ડ્રોનથી નજર રાખવાની પણ વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થરાદમાં લોકડાઉનને લઈ સર્જાયેલી પરિસ્થિતિનો સમગ્ર ચિતાર અમારા સંવાદદાતા હાજાજી રાજપૂત રજૂ કરશે. સમગ્ર વિશ્વની અંદર કોરોના નામનો કહેર મચ્યો છે ત્યારે અત્યારે વાત કરવામાં આવે છે થરાદની અંદર, તો થરાદની અંદર જે લોકો બિનજરૂરી લોકો ફરતા હતા, જોકે આમ તો કરિયાણા અને શાકભાજીની છૂટ આપવામાં આવી, પણ જ્યાં ત્યાં લોકોને વધારે ભીડ થાય ત્યારે તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા એમને સમજાવી અને પ્રયત્ન પણ કરવામાં આવે કે વધુ પડતા લોકો ભેગા ના થો અને એક એક જ વ્યક્તિ ઘરમાંથી બહાર નહીં, એક સલાહ પણ આપવામાં આવતી, પરંતુ છતાં જનતા નથી મળતી. એને લઈને આજે જો વાત કરવામાં આવે તો થરાદની અંદર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી અત્યારે જે લોકો ફરી રહ્યા છે એ લોકો સામે શું કાર્યવાહી કરવાની છે એના વિશે અત્યારે આપણે થરાદના પીઆઈ છે જે ચૌધરી સાહેબ જે આપણી સાથે જોડાય છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ જે ડ્રોન કેમેરાની મદદ લેવા અમે સાહેબ શું કેમ વધારે શું ફરક પડતી જનતા. છેલ્લા ઘણા દિવસથી જે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો આવશ્યક ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નીકળે છે, પરંતુ અમારા ધ્યાને પણ એવું આવેલ છે કે આવશ્યક ચીજ વસ્તુઓ ખરીદવાના બહાના તળે લોકો પોતાના ઘરોમાંથી નીકળી અને બહાર આવતા હોય છે, એવા લોકોના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરી શકાય તે અર્થે અમારા થરાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અત્રે થરાદના જે ડ્રોન કેમેરો ધરાવતા જે વિડીયોગ્રાફર છે તેમની મદદ લઈ અને તેઓ નિસ્વાર્થ ભાવે મદદ કરવા તૈયાર હોય, જેથી આજ રોજ અમે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી અને આવા લોકોને મોબાઈલમાં ફોટો દ્વારા કેપ્ચર કરી તેમની ઓળખ કરી અને તેઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ અવારનવાર પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આ બાબતે લોકો પોતાની સોસાયટીના નાકે પણ ભેગા થતા હોવાનું કંટ્રોલ દ્વારા મેસેજ આવતો હોય છે, તો સોસાયટીમાં પણ ડ્રોન કેમેરોનો ઉપયોગ કરી અને આવા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે આ ડ્રોન કેમેરાની મદદ લીધેલ છે. હું લોકોને અપીલ કરું છું કે બિનજરૂરી બજારમાં આવવાનું કે ઘરની બહાર નીકળવાનું ટાળે. અમે તમામ કરિયાણાના વેપારી, શાકભાજીના વેપારી અને ફ્રૂટના વેપારી તમામને અપીલ કરી છે, તેઓ પોતાના મોબાઈલ દ્વારા આપ કરિયાણું લખાવી શકો છો અને આપના ઘરે પહોંચતુ કરવાની જવાબદારી તેઓએ નિભાવવા માટે તૈયારી દર્શાવેલ છે. તો હું થરાદની તમામ જનતાને અપીલ કરું છું કે તમો બિનજરૂરી બહાર આવવાનું ટાળો અને ફક્ત તેઓના મોબાઈલ નંબર ઉપર આની કરિયાણાની વગેરેની વિગત તમે નોંધાવી અને તમે ઘર બેઠા આનો લાભ મેળવી શકો. આપણે જોયું તો આ થરાદના પીઆઈ હતા અને એમણે જે લોકો ફરે છે બિનજરૂરી લોકો ફરે છે એની સામે ડ્રોન કેમેરાની મદદ લઈ અને કાર્યવાહી કરવામાં સખત કાર્યવાહી કરવાનું તેવું જણાય છું. વીકે ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહ્યો છે કે તમે તમારા ઘરમાં જ રહો, બિનજરૂરી બહાર મત નીકળો. જેમ તંત્ર તમને સહ સહકાર આપી રહ્યું છે, તંત્રને પણ તમે સહ સહકાર તમારી ઘરે બેઠા વસ્તુ મળશે એવું પણ તંત્ર વ્યવસ્થા કરવાની તાજવીજ હાથ કરી છે. રાજાજી રાજપૂત, વીકે ન્યૂઝ, થરાદ.